ગુજરાત રાજ્યની મોટાભાગની નગરપાલિકા કંગાળ બની છે અને જેમાં સ્ટ્રીટ લાઇટ તેમજ વોટર વર્ક્સ વિભાગની બાકી રહેતી કરોડોની રકમના વીજ બિલ માંગવામાં આવતા કોઈ પ્રત્યુત્તર નહીં મળતા આખરે મજબૂર બનીને વીજ જોડાણ રદ કરવાની સ્થિતિ સર્જાઈ રહી છે એક બાદ એક નગરપાલિકાના બાકી વીજ બિલને કારણે વીજ જોડાણ રદ કરવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે જેમાં તાજેતરમાં બે દિવસ પૂર્વે સૌરાષ્ટ્રમાં બોટાદ નગરપાલિકાનું વીજ જોડાણ પીજીવીસીએલ દ્વારા રદ કરવામાં આવ્યું છે પ્રિયદર્શક મિત્રો અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર કચ્છની કુલ છાસઠ જેટલી નગરપાલિકા પૈકી માત્ર ઉપલેટા દ્વારકાને અને આ ત્રણ નગરપાલિકા જ એવી છે જેનું એક પણ વીજ બિલ બાકી નથી જ્યારે બાકીની ત્રેસઠ નગરપાલિકા એવી છે જેની પાસેથી પીજીવીએસએલ અને વોટર વર્ક્સના ત્રણસો સોળ પોઈન્ટ નેવ્યાસી કરોડ અને સ્ટ્રીટ લાઇટના એકત્રીસ પોઈન્ટ ચાર કરોડના વીજ બિલ એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીના લેવાના બાકી બોલે છે

થાય છે અને એમાં અમે ઘણા સમયથી બધી નગરપાલિકાઓને કોન્ટેક કરીને લાઇટ બિલ એમનું ભરવા માટે એમને સમયાંતરે જાણ કરી છે મિટિંગો કરી છે છતાં અમને એમના તરફથી કોઈ રેસ્પોન્સ મળતો નહોતું બીજું અમને ભારત સરકારની એક આરડીએસએસ કરીને યોજના આવી છે જે લગભગ એક હજાર કરોડની યોજના છે એની અંદર એક કન્ડિશન છે કે કોઈ પણ સરકારી લેણું બાકું બાકી નહીં હોવું જોઈએ હવે આ નગરપાલિકાના જે લેણું છે એ સરકારી લેણું તરીકે દેખાય અમારા રેકોર્ડ ઉપર તો આને જ્યાં સુધી અમે ક્લિયર નહીં કરી ત્યાં સુધી અમને પહેલી જે યોજના છે એનો લાભ પણ નહીં મળે તો આ બંને રીઝન્સ હતા કે અમે નગરપાલિકાઓ સામે વસૂલાત માટે ક કડકાઈ કરવાનું નક્કી કર્યું અને ગયા એક મહિનાથી લગભગ સૌરાષ્ટ્ર કચ્છની બધી જ નગરપાલિકાઓમાં જ્યાં પણ વસૂલાત બાકી હતી એ બધી જગ્યાએ અમે વોટર વર્ક્સના કનેક્શન હોય સ્ટ્રીટ લાઇટના કનેક્શન્સ હોય એને કાપવાની કામગીરી કરી છે અને મેં મારા એન્જિનિયરોને સૂચના પણ એવી જ આપેલી છે કે જે ચાલુ મહિનાનું બિલ છે મિનિમમ એ પૈસા તો નગરપાલિકાએ ભરવા જ પડશે અને જે બાકી છે એનું એક પેમેન્ટ પ્લાન અમને આપવું પડશે કે એ લોકો છ મહિનામાં ત્રણ મહિનામાં પાંચ મહિનામાં કઈ રીતે આ બિલને